સ્વામીને વિદ્યાર્થી મિત્રો, આજે તો તમને ખબર જ હશે કે આજે ગુજરાતીનો લેક્ચર છે. અગાઉના લેક્ચરમાં આપણે પાઠ 4 લાખો વણઝારો શીખી ગયા, ને શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને પ્રશ્ન 1 મેં સમજાવ્યો હતો, જે તમે ગુજરાતીની નોટમાં લખેલો હશે. હવે આજે આપણે પ્રશ્ન 2 સમજીશું. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? તો તેનો જવાબ આવશે કે રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી ડાગ્યાને તમારે ત્યાં મૂકી જાવ છું. બીજો પ્રશ્ન છે કે ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું? સી રીતે આપણે પાઠ સમજાવ્યો છે એટલે તમને આવડવું જોઈએ કે ખોવાયેલું ધન ડાઘિયા કૂતરાએ પાછું અપાવ્યું. ડાઘિયો વાણિયાનું ધોતિયું પકડીને એક વાડ આગળ લઈ ગયો, પછી ડાઘિયો પગથી જમીન ખોતરવા માંડ્યો. ત્યાં ખોદવાથી વાણિયાનું ચોરાયેલું બધું ધન પાછું મળી ગયું. અગાઉનો પ્રશ્ન 3, વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? તો તેનો જવાબ આવશે, વાણિયાએ લાખાને જેટલા પૈસા ઉછીને આપ્યા હતા તેનાથી અનેક ગણું વાણિયાનું ચોરાયેલું ધન ડાઘિયાએ પાછું મેળવી આપ્યું. આ જોઈ વાણિયો ખુશ થઈ ગયો, તેથી તેણે ડાઘિયાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું. પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? ચોથો પ્રશ્ન છે, તો એનો જવાબ આવશે કે લાખો શેઠના પૈસા ચૂકવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એણે જોયું તો દૂરથી કોઈ કૂતરો એની તરફ આવી રહેલો દેખાયો. લાખાએ ધ્યાનથી જોયું તો તે તેનો વહાલો ડાઘિયો હતો. હવે આગળ મોટો પ્રશ્ન છે, પ્રશ્ન 3, કારણ લખો. તો એમાં પહેલું કારણ છે કે ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું. કારણ કે એટલે કે ડાઘિયો વાણિયાનું ધોતિયું કેમ ખેંચવા માંડ્યો? તો એનો જવાબ આવશે કે ડાઘિયો વાણિયાને ચોરે જ્યાં ધન દાટ્યું હતું ત્યાં લઈ જવા ઈચ્છતો હતો. બીજું કારણ છે કે ડાઘિયો માથું પછાડી પછાડીને મૃત્યુ પામ્યો. કારણ કે તો એનો જવાબ આવશે કે વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરતા ડાઘિયો એના માલિક લાખા પાસે પાછો ફર્યો. આ વાતથી સાવ અજાણ લાખાએ ડાઘિયાને નાસી આવેલો સમજી તેની પર ગુસ્સો કર્યો, તેને ધિક્કાર્યો અને તેનાથી મોં ફેરવી લીધું, અને આ બાબત વફાદાર કૂતરાથી સહન થઈ નહીં એટલે ડાઘિયો માથું પછાડી પછાડીને મૃત્યુ પામ્યો. હવે આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 3, કારણ લાખાએ એક સરોવર બંધાવ્યું. કારણ કે ભાઈ લાખાએ એક સરોવર કેમ બંધાવ્યું? તો એનો જવાબ આવશે, લાખાએ અજાણતા કરેલા અનાદારથી દુખી થયેલો ડાઘિયો પથ્થર પર પોતાનું માથું પછાડી પછાડીને મૃત્યુ પામ્યું. સત્ય હકીકત જાણ્યા પછી લાખાને ખૂબ જ પસ્તાવો થયો. આથી વફાદાર ડાઘિયાની કાયમ સ્મૃતિ માટે લાખાએ સરોવર બંધાવ્યું. વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તમને ખબર જ છે કે સમાનાર્થી શબ્દો
એટલે કે એક જ અર્થવાળો બીજો શબ્દ. માસ તો મહિનો, હરખ તો આનંદ, પ્રિય તો વહાલું, આબરું તો ઇજ્જત, ભાગવું તો નાશવું, વિશાળ તો પહોળું. પ્રશ્ન 5 છે, નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. વિરોધી એટલે કે ઉલટા, તો શું આવશે? ધ્યાન તો બે ધ્યાન, વિદાય તો આગમન, વિશ્વાસુ તો અવિશ્વાસુ, પાસે તો દૂર. પ્રશ્ન 6 છે, નીચેના રૂઢી પ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. આંખ વાળી લેવી એટલે કે દુખી હૃદયે વિદાય લેવી. હવે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો સાસરે જતી દીકરી પરથી માતા પિતાએ આંખ વાળી લીધી. જો તમારા લોકોએ શું કરવાનું? રૂઢી પ્રયોગ આજે છે એ તમારે વાક્યમાં પ્રયોગ કરો ત્યારે આવવું જોઈએ. બીજું છે ખાતર પડવું, તો ચોરી થવી. ગઈકાલે રાત્રે અમારા ગામના એક ઘરમાં ખાતર પડ્યું. એમ ના લખાય કે એક ઘરમાં ચોરી થઈ. તમારે આ રૂઢી પ્રયોગનો અર્થ વાક્યમાં પ્રયોગ કરવાનો છે, એટલે ખાતર પડવું એ જ આવવું જોઈએ. આગળનો છે દૂધે ધોયેલું એટલે કે વિશ્વાસ પાત્ર. તો અમારા ઘરના નોકર રામુ કાકા અમારા પરિવાર માટે દૂધે ધોયેલા માણસ છે. આગળનો રૂઢી પ્રયોગ શાખ ઉપર પાણી ફેરવવું એટલે કે આબરૂ કાઢવી. 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થઈને રાજુએ શાખ ઉપર પાણી ફેરવ્યું. પ્રશ્ન 7 છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું છે કે એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો આપણે જ્યારે પાઠ સમજાયો તો તમને ખબર હશે કે આ વાક્ય કોણ બોલ્યું હતું, તો વાણીઓ બોલે છે અને લાખાને કહે છે. બીજું છે અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. તો આ વાક્ય લાખો પોતાની જાતને કહે છે. પ્રશ્ન 8 છે કે નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એના ઉપર ચોરસ કરો. તો પહેલું છે કાંઈ શાન, અને શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. આ બંને શાન જ છે, પણ સાચો જે શબ્દ છે એની પર આપણે ચોરસ કરવાનું છે. બીજું છે લાખાએ ડાગ્યાને ઈશારો કર્યો. તો કયો ઈશારામાં કયો શબ્દ સાચો છે એની પર આપણે ચોરસ કરવાનું છે. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. તો ચિઠ્ઠી આવી રીતે લખાય તો એની પર આવશે ચોરસ. આ કૂતરાએ મારી શાખ પર પાણી ફેરવ્યું, તો એમાં આ સ આવશે. લાખો પૈસા આપવા ગયો, તો પૈસા આ શબ્દ સાચો છે તો એની પર ચોરસ આવશે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 9, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો તમને મેં શબ્દકોશમાં ગોઠવતા શીખવાડ્યું છે. પીઠ, ખાતર, કૂતરો, ઈશારો, જીભ. તો સૌ પહેલાં શું આવશે? ઈશારો. પછી આવશે કૂતરો. પછી આવશે ખાતર. પછી આવશે જીભ. અને પછી આવશે પીઠ. જો વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં પાના નંબર 17 અને 18 ઉપર જે જગ્યા આપેલી છે એમાં જ આપણે ચોપડીમાં પૂરવાનું છે. અને હું તમને PDF મોકલું, એ બધું જ તમારે ગુજરાતીની નોટમાં લખવાનું છે. હવે આપણે ચોપડીમાં પાના નંબર 19 અને 20 એની ઉપર પુનરાવર્તન 1 એવું લખીને આપેલું છે.
આ પુનરાવર્તન એક એ હું તમને પીડીએફ મોકલીશ. તો તમારે એ ગુજરાતીની નોટમાં પુનરાવર્તન એક લખી કાઢવાનું અને ચોપડીમાં પણ જેટલી જગ્યા આપેલી છે, જે પ્રશ્નની સામે જગ્યા આપેલી છે, ત્યાં તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ રવિવારે આપણે ગુજરાતીની અઠવાડિક પરીક્ષાનું આયોજન કરેલ છે. હું તમને પરીક્ષાનું પેપરનું માળખું મોકલીશ, એ પ્રમાણે તમારે ગુજરાતીની તૈયારી કરવાની છે. આ પરીક્ષામાં તમારે સરસ રીતે ચોપડામાં જવાબો લખવાના છે, પછી હું તમને પેપર સોલ્યુશન મોકલીશ, એમાં તમારે ચેક કરી અને મને માર્ક્સ મોકલી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સારા ગુણ લાવો એવી આશા હું રાખું છું અને ખૂબ જ મહેનત કરજો. જે કંઈ હું અહીંયા પીડીએફમાંથી મોકલું એ તમારે દરરોજ સારા અક્ષરે લખી લેવાનું છે, જે વિષયનું આવે એ વિષયની નોટમાં, જેથી કરીને બાકી રહી જાય નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હું રજા લઉં. બેસ્ટ ઓફ લક.